दादरा नगर हवेली में पेटा चूंटणी की मतगणतरी शुरू थई छे। कराड़नी सरकारी पॉलिटेक्निक कॉलेज खाते मतगणतरी चाली रही छे। चौथा राउंड ना अंते शिवसेना उम्मीदवार कलाबेन डेलकर 5337 मतों थी अत्यारे आगळ चाली रह्या छे। 30 ऑक्टोबरे 75.51% मतदान थयुं हतुं। 14 टेबल पर 22 राउंड में आ मतगणतरी चाली रही छे। चार उम्मीदवारों छे चूंटणीना मैदान में। शिवसेना कला डेलकर अने भाजपना महेश गावित वच्चे सीधी टक्कर जोवा मळशे। पेटा चूंटणी डेलकर परिवार माटे राजकीय अस्तित्वनो सवाल छे। तो आज मुद्दे वधु विगतो आपी रह्या छे संवाददाता सचिन। सचिन, अत्यार सुधी शुं अपडेट? जी, જે રીતે અત્યારે મતગણતરી ચાલી રહી છે તેમાં સ્પષ્ટ થઈ રહ્યું છે કે જે શિવસેના છે તેના ઉમેદવાર કલાબેન ડેલકર આગળ ચાલી રહ્યા છે। આપને જણાવી દઉં તો પાંચમા રાઉન્ડનો પરિણામ પણ આવી ચૂક્યું છે અને પાંચમા રાઉન્ડના અંતે જે કલાબેન ડેલકર છે 5506 મતથી આગળ ચાલી રહ્યા છે, એટલે કે શિવસેના અત્યારે આગળ ચાલી રહ્યું છે। હાલમાં જે 22 રાઉન્ડ છે તેની પરિણામની જે ગણતરી છે ચાલી રહી છે, પણ જે રીતે લીડ ગ્રામ્ય વિસ્તારમાં શિવસેનાને મળી રહી છે એ જોતા અત્યારે તો શિવસેના આગળ ચાલી રહ્યું છે, પરંતુ જ્યારે સેલવાસાનું ઈવીએમ ખુલશે ત્યારે હજુ ચિત્ર સ્પષ્ટ થશે। આભાર સમગ્ર માહિતી બદલ। અત્યારે ચાર ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે, શિવસેના ભાજપ વચ્ચે સીધી ટક્કર જોવા મળશે।